એસ સ્લાઇવ વેબ ચેનલના પ્રાયોજક છે ગુજરાત એમ્પોરિયમ સાયન્સ સિટી રોડ અમદાવાદ નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ સ્લાઇવ ન્યૂઝ બુલેટિન નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર જામ કંડોળણા ખાતે એકસો છપ્પન નવ દંપતીના શાહી સમૂહ લગ્નોત્સવ યોજાયો ગાંધીનગર ખાતે ચુવાલીસમાં તટરક્ષક સ્થાપના દિવસની ઉજવણી કરાઈ રન ફોર ક્લીન જુનાગઢ જામકંડોળના તાલુકા લેવુઆ પટેલ કન્યા છાત્રાલય આયોજિત એકસો છપ્પન નવ દંપતી છઠ્ઠાશાહી સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલા પાડનાર નવ દંપતીઓને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શુભકામના અને આશીર્વાદ પાઠવ્યા હતા સમૂહ લગ્નથી સમાનતાનો ભાવ નિર્માણ થાય છે આજના સમયમાં લગ્નના કરિયાવર સહિતની પરિવારની ચિંતા ઓછી થાય છે સમૂહ લગ્નથી સામાજિક એકતા અને સૌ સાથે મળીને પ્રસંગ ઉજવે એટલે એનો પારિવારિક અનેરો આનંદ પણ હોય છે તેમ પણ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું મુખ્યમંત્રીએ લોકસેવક સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાના સામાજિક કાર્યો અને પ્રજા વચ્ચે જઈને તેમણે કરેલા પ્રજાના કામોનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાએ સમાજની દીકરીઓ ભણે અને આગળ વધે સમાજની પ્રગતિ થાય અને સૌ સામાજિક પ્રસંગો સારી રીતે ઉજવી શકે તે માટે સમૂહ ભાવનાથી નાનપણથી જ તેઓએ આ કામ કર્યા છે એમની પ્રેરણાથી સૌરાષ્ટ્રમાં લેવવા પટેલ સમાજની સંસ્થાઓએ સામાજિક અને શૈક્ષણિક કાર્યો કર્યા છે અને તેઓ ખુદ પણ શિક્ષણ સેવા અને ખેડૂતોના કાર્યો માટે સતત કામ કરતા હતા સમાજ સેવાના આ જ માર્ગે તેમના પુત્ર જયેશભાઈ રાદડિયા પણ સેવા કાર્ય કરી રહ્યા છે જેને લીધે આજે આટલી મોટી વિશાળ સંખ્યામાં મહેમાનો અને સૌ કોઈ ભેગા થઈને સફળતાપૂર્વક સમૂહ લગ્નનું આયોજન થયું છે તે અંગે તેઓએ જયેશભાઈ રાદડિયા તેમજ દાતાઓ અને સમૂહ લગ્ન સમિતિમાં જોડાયેલા સૌને શુભકામનાઓ પાઠવી હતી આ પ્રસંગે વિઠ્ઠલભાઈ રાદડિયાના સામાજિક કાર્યો રજૂ કરતી ફિલ્મનું નિર્દેશન કરવામાં આવ્યું હતું સમૂહલગ્નના દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે હંસરાજભાઈ રાદડિયા હરિહરાનંદ સ્વામી મંત્રી જયેશભાઈ રાદડિયા ધનસુખભાઈ ભંડેરી તેમજ આગેવાન દાતાઓ લેઉઆ પટેલ સમાજની વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ આગેવાનો રાજકીય પ્રતિનિધિઓ સંગઠનના પદાધિકારીઓ સ્વયંસેવકો મહિલાઓ અને હજારોની સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા જયેશભાઈ નેતૃત્વમાં દ્વારા કરવામાં આવ્યો છે એકસો આજે નવ દંપતીઓના લગ્ન થઈ રહ્યા છે હજારો લોકો લગ્નના સાક્ષી બન્યા છે આજના સમયે સમાજના નબળા સબળા લોકોને સમાજ સાથ આપે અને બધાને સરખો કર્યાવર અને ધામધૂમથી લગ્ન થાય એ ભાવનાથી વિઠ્ઠલભાઈએ જે આ પરંપરા શરૂ કરી હતી ઉત્સવ આજે ઉજવાનો છે ગુજરાત આ બધા સામાજિક ચેતનાને કારણે આજે ગુજરાત આગળ વધી રહ્યું ગાંધીનગર જીમખાના સેક્ટર ઓગણીસ ખાતે યોજાયેલી ચુમ્માલીસમાં તટરક્ષક દિવસની ઉજવણીના કાર્યક્રમમાં તટરક્ષક દળના અધિકારી જવાનોને શુભેચ્છા શ્રીએ આપી હતી ભારતીય તટરક્ષક દળ દરિયાઈ સુરક્ષા માટે સક્ષમ છે અને ગુજરાતના સોળસો કિલોમીટર દરિયા કિનારે આવેલા વિવિધ સ્ટેશનો પર સક્ષમતાથી રક્ષા કરી રહ્યું છે ગુજરાતને સંવેદનશીલ બોર્ડરની જવાબદારી સવિશેષ મળી છે ત્યારે તેની સુરક્ષામાં આ દળની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું છે કે દેશ પ્રત્યે સમર્પિત ભાવ સાથે સંપૂર્ણ જવાબદારીપૂર્વક દેશની રક્ષા કરતા ભારતીય તટરક્ષક દળના ઝાંબાજ અધિકારીઓ અને જવાનો પર દેશવાસીઓને ગર્વ છે ભારતીય તટરક્ષક દળ સમુદ્રમાં માનવીય સુરક્ષા માટે તૈનાત છે ત્યારે આપણે દેશની યુવા શક્તિને બરબાદ કરવાના આશયથી પડોશી દેશમાંથી ડ્રગ્સ ઘુસાડવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે તેને નાકામયાબ કરીને તટરક્ષક દળ દ્વારા રાષ્ટ્ર સેવાની દિશામાં ખૂબ મોટું યોગદાન આપવામાં આવી રહ્યું છે રાજ્યપાલે ઉમેર્યું હતું કે સમુદ્રમાં ઘણીવાર વિપરીત પરિસ્થિતિઓને કારણે દેશના માછીમારોનો જીવ જોખમમાં આવી જતો હોય છે ત્યારે આ વર્ષે તટરક્ષક દળના જવાનોએ એકસો પંચોતેર આવા માછીમારોને બચાવ્યા છે તે બાબત અભિનંદન સમગ્ર દેશને આ જવાનો પર સન્માન અને ગર્વ છે આ દળનો દેશની રક્ષા પ્રત્યે જવાબદારી સમર્પિત ભાવ સમગ્ર દેશને આશ્વસ્ત અને સુરક્ષિત હોવાનો અહેસાસ કરાવે છે આ દળના અધિકારીઓ તથા જવાનો સ્વપ્રેણાથી સુરક્ષા કરી રહ્યા છે તે આપણા સૌ માટે ગૌરવરૂપ છે આ પ્રસંગે રાજ્યપાલે કેક કાપીને ભારતીય તટરક્ષક દિવસની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે ભારતીય તટરક્ષક દળનું દેશ પ્રત્યે સમર્પણ અને દળની શૌર્ય ગાથા દર્શાવતી વિડીયો ડોક્યુમેન્ટ્રી રજૂ કરવામાં આવી હતી આ પ્રસંગે પરમ વિશિષ્ટ સેવા મેડલ અને વિશિષ્ટ સેવા મેડલથી સન્માનિત ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ એર માર્શલ એસ કે ગોટિયા પ્રેસિડેન્ટ તટરક્ષક મેડલ અને તટરક્ષક જૂનાગઢ કોર્પોરેશન દ્વારા રન ફોર ક્લીન જુનાગઢ માટે મેરેથોન ટ્વેન્ટી ટ્વેન્ટી આયોજિત કરાઈ હતી જુનાગઢ હેરિટેજ અને સ્વચ્છ સિટી બનાવવાનો પ્રારંભ થઈ ગયો છે હરિયાણા યુપી ગુજરાતના વિવિધ શહેરો અને વિશેષ કરીને જુનાગઢના લોકોના સહયોગથી દસ હજાર જેટલા પાર્ટિસિપેટથી મેરેથોન ટ્વેન્ટી ટ્વેન્ટી જૂનાગઢ માટે એક નવી પહેલ બનશે તેમ જૂનાગઢના નવયુવાન અને મેરેથોન ટ્વેન્ટી ટ્વેન્ટીના સ્વપ્ન દ્રષ્ટા કમિશનર તુષાર સુમેરાએ જણાવ્યું હતું બે હજાર એકવીસનું વર્ષ જૂનાગઢના નગરજનો સમાજ શ્રેષ્ઠીઓ અધિકારીઓ પદાધિકારીઓ અને કોર્પોરેશનની સમગ્ર ટીમના સંયુક્ત પ્રયાસોથી જૂનાગઢ શહેરને સ્વચ્છતામાં ટોપ ટેનમાં લાવવાનું સ્વપ્ન છે આ સ્વપ્નની શરૂઆત મેરેથોનથી થઈ હોવાનું કમિશનરે વધુમાં જણાવ્યું હતું એકવીસ કિલોમીટર મેરેથોનમાં ભાઈઓના વિભાગમાં દિનેશ ગુરુનાથ માત્રે ચાવડા વિક્તેરા રમેશ માળી રામનિવાસ બિલ્લુ જ્યારે બહેનોના વિભાગમાં પ્રિન્સી ઝાખર ઋતુરાજ સિંધુ કવિ સંજય વિજેતા થયા હતા વિજેતાઓને રોકડ પુરસ્કાર અને મોડલથી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરાયા હતા ભવનાથ ખાતે ગિરનારની ગોદમાં દસ હજાર જેટલા લોકો સંગીતના તાલે ઝૂલતા નાચતા કોર્પોરેશનના આયોજનને મન ભરીને માણ્યું હતું આ પ્રસંગે પ્રવાસન મંત્રી જવાહરભાઈ ચાવડા મેયર ધીરુભાઈ ગોહેલ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ચેતન ત્રિવેદી રેન્જ આઈજી મનીન્દરસિંહ પવાર જિલ્લા વિકાસ અધિકારી પ્રવીણ ચૌધરી ડેપ્યુટી મેયર હિમાંશુ પંડ્યા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેશિયા સાથે અગ્રણી શશિકાંતભાઈ ભીમાણી જ્યોતિબેન વાછાણી યોગીભાઈ પઢિયાર મેરેથોનના સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવા ઉપસ્થિત રહ્યા હતા હાફ મેરેથોન એકવીસ કિલોમીટર રન ફોર ક્લીન દસ કિલોમીટર ફન રન પાંચ કિલોમીટર અને મિની ફન રન એક કિલોમીટર આયોજિત કરાઈ હતી સમાચારની વધુ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર અમદાવાદના સોલા સાયન્સ સિટી રોડ ઉપર ખોલી ચૂક્યો છે ગુજરાત એમ્પોરિયમ શોરૂમ જ્યાં તમને મળશે પટોળા ચંદેરી બાંધણી મહેશ્વરી સિલ્ક સાડી કોટન સાડી ડ્રેસ મટીરિયલ્સ કુર્તી અને દુપટ્ટાની અવનવી રેન્જ ડિઝાઇનર વોલપીસ હેન્ડીક્રાફ્ટ તો લગ્ન સરાની ખરીદી કરજો ફક્ત ગુજરાત એમ્પોરિયમ માંથી પાંચ ગ્રાઉન્ડ ફ્લોર પરિશ્રમ એલિગન્ટ સોલા બ્રિજની પાસે સાયન્સ સિટી રોડ અમદાવાદ